જય માતાજી મિત્રો આ વિડિયોમાં સાંભળીએ વૈશાખ માસમાં વદ પક્ષમાં આવતી અગિયારસ કે જેને અપરા એકાદશી કહેવાય છે તે એકાદશીનું મહત્ત્વ આ એકાદશી કરવાથી શું ફળ મળે છે તેમજ આ એકાદશીની શુભ તિથિ તેમજ આ એકાદશી સાથે જોડાયેલી કથા વાર્તા આ વીડિયોમાં સાંભળીએ મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન શ્રીહરિને આ તિથિ અતિ પ્રિય છે તેથી જે કોઈ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશી તિથિનો ઉપવાસ કરે છે તેને અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશી વ્રતનો ખૂબ જ પ્રભાવ છે આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેથી જ આ એકાદશીને અપરા એકાદશી કહી છે અખૂટ ધન સંપત્તિની પ્રાપ્તિ સાથે સમાજમાં માન મોભો પણ મળે છે તેમજ જે ઘરમાં આ એકાદશીનું વ્રત થાય છે તે ઘરમાં ભૂત પ્રેત કે કોઈ વિધ્ન બાધા નડતી નથી વ્રત કરનારના પિતૃઓને પણ મુક્તિ મળી જાય છે તેના ઘરમાં અખંડ સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિ મળે છે તેવું આ ઉત્તમ એકાદશીનું વ્રત છે આ એકાદશીની તિથિ તારીખ પચીસ મે બે હજાર બાવીસ બુધવારે સવારે દસ વાગ્યાને બત્રીસ મિનિટે શરૂ થાય છે અને તેની સમાપ્તિ છવ્વીસ મે ગુરુવાર સાંજે દસ વાગ્યા અને છપ્પન મિનિટે પૂર્ણ થાય છે જેથી આ એકાદશીનો ઉપવાસ ગુરુવારે કરવાનો રહેશે અને એકાદશીના પારણા શુક્રવારે કરવાના પૂર્ણ શ્રદ્ધાથી એકાદશીનો ઉપવાસ કરવો વ્રત કરનારે સવારે વહેલા ઉઠી એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરવો ભગવાન શ્રી હરિને પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી નૈવેદ્યમાં માખણ મિશ્રી ફળફ્રૂટ ધરવા આખો દિવસ હરિ કીર્તન કરવા ઉપવાસ કરવો ઉપવાસ ન થઈ શકે તો સાત્વિક ભોજન કરવું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણ કે બહેન દીકરીને યથાશક્તિ દાન કરવું અને પારણા કરવા તેમજ એકાદશીના દિવસે અપરા એકાદશીના મહાત્મની કથા સાંભળવી તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનું મહાત્મ અને વ્રત કરવાથી શું ફળ મળે છે હવે સાંભળીએ અપરા એકાદશીની કથા તેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો બોલો ભગવાન શ્રી હરિ જય ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજા વૈશાખ વદ અગિયારસ આ એકાદશીનું નામ અપરા એકાદશી છે અનંત પુણ્ય તથા ફળને આપનારી છે આ દિવસે ઉપવાસ કરનાર જગતભરમાં ખ્યાતિ પામે છે પરનિંદા ગમન અને પરધન હરણ કરનાર જેવો મહાપાપી પણ આ વ્રત કરવાથી પાવન થાય છે જે માણસ ખોટી સાક્ષી પૂરે તોલમાં ઓછું જોખી કપટ કરે શાસ્ત્રના વચનમાં શ્રોતાઓને છેતરે જ્યોતિષમાં જૂઠું બોલે અને વૈદકમાં દર્દીઓ સાથે દગો રમે એ સઘળા નરકના અધિકારી બને છે છતાં એ તમામ પાપીઓ પણ આ એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થાય છે જે ક્ષત્રિય પોતાનું ધર્મ છોડી દુશ્મનને પીઠ બતાવી પલાયન થઈ જાય છે અને કાયર પોતાનો ધર્મ ત્યજવાથી નરક યોનિમાં જાય છે એવો પાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત બની સ્વર્ગનો અધિકારી બને છે ગુરુની નિંદા કરનાર વિદ્યાર્થી પતિવ્રતાને ત્યાગી પરનારી પ્રીત કરનાર પૈસાને ખાતર સ્નેહીને ગળે છોરી ફેરવનાર શૈતાન અને નવ માસ પેટમાં રાખનાર માતાની મમતાને ભૂલી જઈ તેને વૃદ્ધાશ્રમમાં ત્યજી દેનાર તેને દુઃખ દેનાર પાપાત્મા પણ આ વ્રત કરવાથી સદ્ગતિને પામે છે કારતક સુદ પૂનમના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી મકર સંક્રાંતિમાં અને માઘમાં પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાથી સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી અને કાશીમાં શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવાથી બદ્રિકાશ્રમની જાત્રા કરવાથી તથા યજ્ઞમાં હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત પાપના લાકડા કાપવા માટે કુહાડીની ગરજ સારે એવું પાપરૂપી મૃગને મારવા માટે સિંહ જેવું છે માટે દરેક મનુષ્યએ આ ઉપર આ એકાદશીનું વ્રત અવશ્ય કરવો જોઈએ જે માણસો જાણવા છતાં અને કરી શકવા સમર્થ હોવા છતાં આ વ્રત કરતા નથી તે માણસ જળમાં જન્મી ક્ષણવારમાં અલોપ થઈ જતા પરપોટા અને મંટોડામાંથી બની પળવારમાં પછડાઈ ભાંગી જતા પૂતળા જેવા ક્ષણ ભંગુર થવા સર્જાયેલા છે અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરનાર પાપ મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ ભોગવે છે તેવું ઉત્તમ અપરા એકાદશીનું ખૂબ મહત્વ છે ઇતિશ્રી સ્કંદપુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે અપરા એકાદશી વ્રતકથા મહાત્મા સમાપ્ત